મિત્રો નમસ્કાર અને જય જીનેન્દ્ર, આપ સૌનું હાર્દિક અભિવાદન છે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. પર્યુષણનું મહાપર્વ આવી રહ્યું છે અને એની પૂર્વ તૈયારી રૂપે આપણે પર્યુષણ પૂર્વેની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. એનો આજે પહેલો દિવસ છે. 21 ઓગસ્ટની આજની સાંજે આપણે સ્તવન ગાનની સ્પર્ધા કરવાના છીએ. ખૂબ બધા મિત્રોએ એમાં રસ લીધો છે, ખૂબ ઓછા સમયમાં આપણી સાથે તેઓ જોડાયા છે. શ્રી ભદ્રેશભાઈ શાહને સૌથી પહેલા વિનંતી કરીશું કે ભદ્રેશભાઈ આપ સૌનું સ્વાગત કરો અને આજની કાર્યવાહી શરૂ કરો. શ્રી ભદ્રેશ શાહ, પ્લીઝ. પ્રણામ અને જય જીનેન્દ્ર. ભાઈઓ, બહેનો, મિત્રો અને વડીલો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આ આજના પર્યુષણ વ્યાખ્યાન માળા આપણે જે ગયા વર્ષથી શરૂ કરી છે તે પૂર્વેના એની તૈયારી રૂપ, અથવા તો એને જેને આપણે કહી શકીએ કે જેની ભદ્રેશભાઈ આપનું માઇક બંધ થયું છે, મ્યુટ ઉપર આવી ગયા છો આપ. ભદ્રેશભાઈ આપને માઇક બંધ થયું છે. લાગે છે એમની કનેક્ટિવિટી ગઈ છે. અંજન આપો વિધિવાસી, વિધિવાસી વિહર માને નિવંદના હમારી મહાવિધિ હવા. દીપિકાબેન ફરીથી જોડાવાનું છે. એમના પણ કનેક્ટિવિટીના પ્રશ્ન. દીપિકાબેનનો સંપર્ક પણ આપણે ગુમાવી દીધો છે. આપણે જેટલું સાંભળ્યું છે એના પરથી જ એમનો નિર્ણય લઈશું. હાર્દિક વાસણવાળા, હાર્દિક પ્લીઝ આપનો વિડીયો ઓન કરજો. યા હાર્દિક, પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. હા, અવાજ આવે? યા, આપનો અવાજ આવી ગયો છે હાર્દિક, યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ધન્ય મહાવીર ઉપકારી ત્રિશલાનંદન જયકારી,
सिद्धार्थ कुल मनोहारी त्रिशला नंदन जयकारी। धन्य महावीर उपकारी त्रिशला नंदन जयकारी। सिद्धार्थ कुल मनोहारी त्रिशला नंदन जयकारी। तुझ साथे लगनी लागी भाग्य दशा पूरण जागी। तुझ रूपे थाईयो रागी पूरण रागे घट धार्यो। नाठो मोह घणु हार्यो मारू ना हवे कोथी मार्यो। धन्य महावीर उपकारी त्रिशला नंदन जयकारी। सिद्धार्थ कुल मनोहारी त्रिशला नंदन जयकारी। फल पूजा करता भावे भव योगे शिव फल थावे। भक्ति न कमी नहीं जावे। समकीति नी सहु करणी मोक्ष महल नी सरणी। पूजा दिक निर्जर वरणी। धन्य महावीर उपकारी त्रिशला नंदन जयकारी। सिद्धार्थ कुल मनोहारी त्रिशला नंदन जयकारी। हाय तुझ श्रद्धा प्रीति साची जड़नी माया सहु काची। माची रहियो तुझ माराची। निष्कामे सेवा भक्ति करता प्रभु प्रगटे शक्ति। बुद्धि सागर प्रभु व्यक्ति। हो 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 हो। धन्य महावीर उपकारी त्रिशला नंदन जयकारी। सिद्धार्थ कुल मनोहारी त्रिशला नंदन जयकारी। तुझ साथे लगनी लागी भाग्य दशा पूरण जागी। तुझ रूपे थाईयो रागी। જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર હાર્દિક તમે ખૂબ સરસ પ્રસ્તુતિ કરી. તમને ખૂબ ખૂબ અભિનંદન. દેટ વોઝ રિયલી ગુડ. સ્પષ્ટ અને સરસ મજાની પ્રસ્તુતિ. ખૂબ ખૂબ અભિનંદન. સો આપણે સાંભળ્યા હાર્દિક વાસણવાળાને અને હવે હેમાદ્રી પી ત્રિવેદી અમદાવાદથી આપણી સાથે જોડાશે. હેમાદ્રીજી, ત્યારબાદ જાગૃતિબેન ટોપીવાલા અને જાનકીબેન રાવળ, આપ તૈયાર રહેજો. સો વી ગો ટુ હેમાદ્રીબેન ત્રિવેદી, પ્લીઝ. હેમાદ્રીજી, ઇફ યુ આર ધેર, યા ઇફ યુ આર ધેર, કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો. ડન, થઈ ગયું છે. નમસ્કાર. નમસ્કાર. મારો અવાજ સંભળાઈ રહ્યો છે? બિલકુલ, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સુર બેસુરો હોય ભલે શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે આવી જીવનમાં તડકાન છાયા સુખ કે દુખ ના પડછાયા પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય દોડું નહીં આયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારી ભક્તિ તમારી કરવી છે કરવી છે જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર મુક્તિ મળે કે ના મળે ભક્તિ તમારી કરવી છે ખૂબ સરસ ભાવ અને હેમાદ્રીબેન ત્રિવેદી અમદાવાદથી આપણી સાથે જોડાયા ખૂબ સરસ ભાવપૂર્ણ રીતે તેમણે આ સ્તવન પ્રસ્તુત કર્યું જાનકીબેન રાવળ એ પહેલા 14 નંબરના પાર્ટિસિપન્ટ જાગૃતિબેન ટોપીવાળા આપણી સાથે જોડાશે જાગૃતિબેન કૃપયા આપ હમણાં જ જોડાયા છો તો આપનો વિડિયો ઓન કરજો જાગૃતિબેન ટોપીવાળા પ્લીઝ યસ જાગૃતિબેન આપનો માઇક્રોફોન પણ ઓન કરજો ડન થઈ ગયું છે નમસ્કાર આપનો આપનો ફોન એવી રીતે રાખો તે જેથી આપ એને આમ છે તેને બદલે જો આમ રાખશો તો અમે વધારે સારી રીતે તમને સાંભળી શકીશું જોઈ શકીશું ધેટ્સ બેટર આપ શરૂ કરી શકો મેમ જય જીનેન્દ્ર જી આપનો અવાજ આવી ગયો છે જય જીનેન્દ્ર પ્રભુ વિરજીનંદ વિચારે ભક્ત પર્વ પૂષણ ભારી આખા વર્ષ મને દિન મોટા આઠ નહીં રે માં છોટા રે ઉત્તમ ને ઉપકારી ભક્ય પર્વ પજૂષણ ભારી જેમાં ઔષધ માહી કરીએ અમૃત નિશારું લહીએ રે મહામંત્ર માનવ કાર પાણી ભક્ય પર્વ પજૂષણ ભારી વૃક્ષ માહી કલ્પ તરુષારું એમાં પર્વ પજૂષણ ધાર્યું રે સૂત્ર માહી કલ્પ ભવે તારી ભક્ય પર્વ પજૂષણ ભારી તારા કર્ણ માં જેમ ચંદ્ર સૂર્યવરમાં હે છે ઇન્દ્ર રે તતી યોમાશીતાનારી ભાગ્ય પર્વ પર્યુષણ ભારી
जो बनी तो अठाई कीजिए, वड़ी में सूक्ष्म तपनी तेरे तोड़ पठानी बलिहारी, भाग्य पर्व प्रदूषण भारी, नहीं तो चौथ छठ तो लहिए, आठम करी दुख सहिए रे, ते प्राणी चूच अवतारी, भाग्य पर्व प्रदू क्षण भारी, ते दिवस राखी समता, छोड़ो मोह माया ने ममता रे, समय तार से दिल माधारी, भाग्य पर्व प्रदूषण भारी, चौदह पूर्व तेणो सारे लाड़ी, जिने कल्पसूत्र बनावी रे, भद्र बाहुवार अनुसारी, भाग्य पर्व पर्यू क्षण भारी, सोना रूपना फूलेड़ा भरिए, एक कल्पनी पूजा करिए रे, शास्त्र अनुपम भारी, भाग्य पर्व पजू क्षण भानी, गीत घन वाचीन प्रवचावी, प्रभु चीनी आंखिर चावी रे, करे भक्ति वार हजारी, भाग्य पर्व पर दूषण भारी, तू गुरुमुख थी ये तार, तूने अखंड एक विसवार रे, जुए एही जखवे शिव प्यारी, भाग्य पर्व पजू क्षण भारी, एम अनेक एक अनेक गुण ना खाणी, ते पर्व पर्युषण जानी रे, सेवो दान दया मनोहारी, भाग्य पर्व पर्युषण भारी, प्रभु वीरजीन दविचारी, भाग्य पर्व पर्युषण भारी, अस्तु। जय जिनेन्द्र, खूब सरस प्रस्तुति जागृति बेन। जय जिनेन्द्र, थैंक यू। आपे सांभळ्या जागृति बेन टोपीवाला ने, हवे विनंती करीशु जानकी बेन रावळ। जानकी जी, अगर आप हो तो प्लीज अपनो वीडियो ऑन कर दो। जानकी बेन रावळ, पछी जैकी शाह। जैकी शाह, इफ यू आर देर प्लीज अमारू ध्यान दोरजो, अने आप अगर पार्टिसिपेंट हो तो कृपया अपनु ज नाम राखो, जेथी आपने आइडेंटिफाई करवानो अमने सरल पड़े। केतन भाई वसाणी, प्लीज। केतन भाई, आर यू देयर? किशोर भाई पी शाह, जानकी जोशी, आप बोली रहा छो, ओके, तमारो मैसेज मळे छे। जानकी रावळ, एज जानकी जोशी छे, ओके, प्लीज अनम्यूट करो। ओके, હવે મારો અવાજ સંભળાય છે? બિલકુલ સંભળાય છે, યુ કેન પ્લીઝ સ્ટાર્ટ। ઓકે, થેન્ક યુ સો મચ। સૌથી પહેલા તો બધાને મારા પ્રણામ। મારું નામ જાનકી રાવલ છે, જય જિનેન્દ્ર, અને હું આપ સૌની સમક્ષ એક જૈન સ્તવન પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહી છું। આશા છે કે બધાને પસંદ આવશે। અવસર તરી જવાનો
સે તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો અવસર તરી જવાનો કરીને નહીં મળે અવતાર માનવીનો કરીને સુરલોક માયના મળે ભગવાન કોઈ ને સુરલોક માયના મળે ભગવાન કોઈ ને અહિયા મળ્યા પ્રભુજી અહિયા મળ્યા પ્રભુજી કરીને નહીં મળે અવતાર માનવીનો કરીને નહીં મળે જૈન ધર્મ પામીને બધા કરોડો તરી ગયા જૈન ધર્મ પામીને બધા કરોડો તરી ગયા આવો ધર્મ મૂલો આવો ધર્મ મૂલો કરીને નહીં મળે અવતાર માનવીનો કરીને નહીં મળે અવસર તરી જવાનો અવસર તરી જવાનો કરીને નહીં મળે અવતાર માનવીનો કરીને નહીં મળે કરીને નહીં મળે કરીને નહીં મળે ધન્યવાદ જાનકીબેન ખૂબ સરસ પ્રસ્તુતિ વેરી ગુડ ધેટ વોઝ વેરી ફાઇન જાનકીબેન બાદ વિનંતી કરીશું કેતનભાઈ વસાણીને કેતનજી અરુદય કેતનાબેન છે ઓકે આપ કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો કેતનાજી નમસ્કાર પ્રણામ સર જયજીનેન્દ્ર પ્રણામ આપ શરૂ કરી શકો
મને સાંભળી શકો છો? અમે બિલકુલ આપને સાંભળી રહ્યા છીએ, બિલકુલ. હું આ જૈન સ્તવન પ્રસ્તુત કરું છું, એમાં વૈરાગ્યનો ભાવ વણાયેલો હોવાથી એ મારા દિલને ખૂબ જ કરીબ છે, એટલા માટે થઈને હું આ સ્તવનને ગાવાની કોશિશ કરી રહી છું. મારું આખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. જીવનનો ના કોઈ ભરોસો, દોડા દોડીના અંતરિયાળે જઈને પડું જો, ઓ ચિંતા મૃત્યુના મુખમાં, ત્યારે મારા સ્વજન બની આવજો. થોડા શબ્દો ધર્મના સુણાવજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખૂટે જે ઘડીએ દર્દ વધ્યા છે આ દુનિયામાં, મારે રિબાવી રિબાવી, દર્દ વધ્યા છે આ દુનિયામાં, મારે રિબાવી રિબાવી, એવી બીમારી જો મુજને સતાવે, છેલ્લી પડો મારડાવી, ત્યારે મારી મદદમાં પધારજો. પીડા સહેવાની શક્તિ વધારજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખૂટે જે ઘડીએ જીવવું થોડું ને જંજાળ જાજી, એવી સ્થિતિ છે આ સંસારની. જીવવું થોડું ને જંજાળ જાજી, એવી સ્થિતિ છે આ સંસારની. છૂટવા દેના મરતી વેળાએ, ચિંતા મને જો પરિવારની, ત્યારે પગ તમે પ્રગટાવજો. મારા મોહ તિમિરને હટાવજો, છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. જય જિનેન્દ્ર. કેતના બેન, ખૂબ સરસ પ્રસ્તુતિ તમે પણ કરી, ખૂબ સરસ. આપણે સાંભળ્યા કેતના બેન વસાણીને, અને હવે કિશોરભાઈ પી શાહ. કિશોરભાઈ પછી લેખાબેન શાહ, આપ પણ તૈયાર રહેજો, અને મનીષાબેન મહેતા આપ પણ તૈયાર રહેજો. સો વી રિક્વેસ્ટ શ્રી કિશોરભાઈ શાહ. કિશોરજી આપ છો? શ્રી કિશોરભાઈ પી શાહ, અગર કિશોરભાઈ નહીં હોય તો વી ગો ટુ લેખાબેન.
લેખાબેન શાહ પ્લીઝ. મનીષાબેન મહેતા પ્લીઝ. મનીષાજી કૃપયા આપનો વિડીયો પણ ઓન કરો, આપનો માઇક પણ ઓન કરો. સર મને એક મિનિટ આપશો, જરા હું બહાર હતી, સેટલ થઈ જાઉં. જી જી જી. મિત્રો મનીષાબેન તૈયારી કરી રહ્યા છે, દરમિયાનમાં મારે આપને જણાવવું જોઈએ કે આ સ્પર્ધા કરતા ચેન્નઈમાં ટ્રીટમેન્ટ બહુ સારી. જેનો આજે પહેલો દિવસ છે અને સ્તવનની પ્રસ્તુતિ અત્યારે થઈ રહી છે. આવતીકાલે યાને રવિવારે જૈન ધર્મના કોઈ પણ એક પુસ્તકનો પરિચય કરાવો અને એના માટે અમારી પાસે ખૂબ બધી એન્ટ્રીઝ આવી ચૂકી છે. સોમવારની સાંજ રાત્રે 8:30 કલાકે જૈન ફિલસૂફી પર આધારિત ક્વિઝની સ્પર્ધાનું આયોજન થશે, રાત્રે 8:30 કલાકે સોમવારે. અને મંગળવારે રાત્રે 8:30 કલાકે આપણે વક્તૃત્વ સ્પર્ધા કરીશું. ગ્રુપ એ યાને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રુપ બી એટલે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રુપ સી કોલેજના વિદ્યાર્થીઓ અને જેઓ વિદ્યાર્થી નથી એવા તમામ વડીલો આર ગ્રુપ ડી, અને એમને માટેના વિષયો આપી દેવામાં આવ્યા છે, ગ્રુપમાં મૂક્યા છે. ખૂબ રોચક અને રસપ્રદ વિષયો છે. માત્ર જૈનો જ નહીં, જૈનેતર મિત્રો પણ સરળતાથી જૈન ધર્મની એ ફિલોસોફી અંગેની પોતાની પ્રસ્તુતિ, પોતાના વિચારો રજૂ કરી શકે એટલું ખુલ્લું આકાશ આપને મળે છે. આપણે ઉમ્મીદ કરીએ કે બેન તૈયાર થઈ ગયા હશે. મનીષાજી, ઇફ યુ આર રેડી, તો આપણે આ સ્પર્ધામાં આગળ વધીએ. યા, પ્લીઝ અનમ્યુટ કરજો આપનો માઇક્રોફોન. યા, જય જીનેન્દ્ર જી, યુ આર ઓડિબલ એન્ડ યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. માવીર સ્વામીનું સ્તવન મને બહુ ગમે છે. જી, વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ, નવ મંદિર દેખી રહી હરિત કુમાર હરે. બાળપણાથી લાડ તો નૃપ ભાવ્યો, વળી ચોસટ ઇન્દ્ર મલ્હાવ્યો, ઇન્દ્રાણી મણિ હુલરાવ્યો, ગયો રમવાતા. વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ, ચોર ઉછા ચડા લોક ના કેમ રહીએ, એની માવડીને શું કહીએ, કહીએ તો દેખા થઈએ, નાસી આવ્યા બાર. વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ, આવન કી ક્રીડા વિશે વિશાણો, મોટો ભોરિંગ રોષે ભરાણો, હાથે જાલી વિરતાણ્યો, આઢી નાખ્યો દૂર. વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ, રૂપ પિશાચનો દેવતા કરી ચલ્યો, મુજ પુત્રને લઈ ઉછળ્યો, વગેરે મોટી પ્રહારે વળ્યો, સાંભળીએ. વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ, કૃષ્ણા માતા મોજ માં એમ કહેતી, સખીઓ ને ઓળંબા દેતી, ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, તેરા વીર પાર. વીર કુંવરની વાત કેને કહીએ રે, કેને કહીએ રે, કેને કહીએ,
વાટ જોવંતા વીરજી કર આવ્યા મત તૃષ્ટ લઈ નવરાયા હોળે વેસી હુલરાયા આલિંગન દે વીર કુંવર ની વાત કેને કહીએ રે કેને કહીએ રે કેને કહીએ યૌવન વય પ્રભુ પામતા પરણાવે પછી સંજમ તું દિલ લાવે ઉપસર્ગની ફોજ હટાવે લીધું કેવળ ધ્યાન વીર કુંવરની વાત કેને કહીએ રે કેને કહીએ રે કેને કહીએ કર્મ સુદન તપ ભાગ્યો જિન રાજે ત્રણ લોકન ચતુરઈ જાજે પણ પૂજા કરી શિવ કાજે ભાવીને ઉપકાર વીર કુંવરની વાત કેને કહીએ રે કેને કહીએ રે કેને કહીએ તા અટાતા વેદની કય કીધું આપે અપ્રય પદ લીધું તુભ વીરનો પાજ જ સીધ્યું ભાગે સદી અનંત વીર કુંવરની વાત કેને કહીએ રે કેને કહીએ રે કેને કહીએ નવ મંદિર દેતી રહી અરસુ કુમાર કરે બોલો મહાવીર સ્વામી ભગવાન પ્રણામ મનીષાબેન ખૂબ સરસ મનીષાબેન મહેતાએ એમની પ્રસ્તુતિ કરી અને હવે મીનાબેન પટેલને આપણે વિનંતી કરીશું મીનાબેન આર યુ ધેર તમે છો ત્યાં તમારો વિડીયો ઓન કરો તમારો માઇક ઓન કરો મીનાબેન પટેલ પ્લીઝ ત્યારબાદ નલિનીબેન શાહ આપ તૈયાર રહેજો મીનાબેન આપનું માઇક ઓન થયું છે આપનો વિડીયો પણ ઓન કરી દો હેલો સર નમસ્કાર નમસ્કાર અમે આપનો અવાજ સાંભળી શકીએ છીએ મીનાબેન હા પણ વિડીયો ચાલુ કરવો ઓપન નથી થતું એટલે કોઈ વાંધો નહીં પ્રયત્ન કરો એકવાર ફરી હેલો સર થઈ ગયો છે નહીં હજી આપનો વિડીયો ઓન નથી થયો સર દેખાય છે સર હા બેન અમે આપને જોઈ પણ શકીએ છીએ સાંભળી પણ શકીએ છીએ આપ આપની પ્રસ્તુતિ શરૂ કરી શકો જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ મારું સ્તવન છે મને ભગવાન એક વરદાન તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે આખરી અવતારનું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પરગમ બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પરગમ બેસુરી થઈ જાય મારી પૂર્યની સરગમ લીલરવાના તારનું બંગાળ શાંતિ દે જ્યાં તું મને ત્યાં લીલરવાના તારનું બંગાળ શાંતિ દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે જો મટનમાં જ્યાં લગી છે સૌ કડે શોષણ જો મજાતા કોઈ અહીંયા ન કરે પોષણ જો મટનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ જો મજાતા કોઈ અહીંયા ન કરે પોષણ મતલબી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે મતલબી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે મતલબી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે મતલબી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે જ્યાં વસે વરદાન આપી દે જ્યાં વસે છે તું તે સ્થાન આપી દે સરસ મજાની પ્રસ્તુતિ એમણે કરી અને હવે નલિની બેન શાહ ને આપણે વિનંતી કરીશું નલિનીજી તમે તમારો વિડીયો પણ ઓન કરો અને તમારો માઇક પણ ઓન કરો નલિની બેન પછી આપણે આમંત્રણ આપવાના છે નીતાબેન પટેલને પ્રીતિબેન શાહને કૃપયા આપ લોકો તૈયાર રહેજો નલિની બેન આર યુ ધેર તમે પહોંચ્યા છો નલિની બેન પ્લીઝ આપનો વિડીયો પણ ઓન કરો આપનો માઇક પણ ઓન કરો નીતાબેન પટેલ આપ તૈયાર રહેજો નીતાબેન આર યુ ધેર તમે થોડીક વાર પહેલા જોડાયા છો પ્લીઝ તમારો વિડીયો ઓન કરો યા
નેતાબેન અનમ્યુટ કરો આપનું માઇક. જી નમસ્કાર. નમસ્કાર સર. આપનો અવાજ આવી ગયો છે બેન, આપ શરૂ કરી શકો. જય જીનેન્દ્ર સર. જય જીનેન્દ્ર. સ્ટાર્ટ કરું? જી. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. દર્શન આપી દુખડા કાપો, મહાવીર શ્રી ભગવાન રે. ચરણ કમળ માસીસ નમઉ, વંદન કરું મહાવીર રે. ચરણ કમળ માં શીશ નમઉ, વંદન કરું મહાવીર રે. દયા કરીને દર્શન દેજો, દયા કરીને દર્શન દેજો, મહાવીર શ્રી ભગવાન રે. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. હું દુખિયા રો તારે દ્વારે, આવી ઉભો મહાવીર રે. હું દુખિયા રો તારે દ્વારે, આવી ઉભો મહાવીર રે. આશીષ દેજો ઉરે માલેજો, આશીષ દેજો ઉરે માલેજો, મહાવીર શ્રી ભગવાન રે. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહાવીર રે. તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો મહાવીર રે. બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો, મહાવીર શ્રી ભગવાન રે. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો મહાવીર રે. ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો મહાવીર રે. મુજે આંગણામાં વાસ તમારો, મુજે આંગણમાં વાસ કરો, મહાવીર શ્રી ભગવાન રે. અમી ભરેલી નજરો રાખો, મહાવીર શ્રી ભગવાન રે. દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો, મહાવીર શ્રી ભગવાન રે. મહાવીર શ્રી ભગવાન રે.
જય જીનેન્દ્ર નીતાબેન, આપે ખૂબ સરસ અને ભાવવાહી રીતે આપની પ્રસ્તુતિ કરી, ખૂબ સરસ. થેન્ક યુ સર. અને હવે પ્રીતિબેન શાહને આપણે વિનંતી કરીશું. પ્રીતિબેન, આર યુ ધેર? યા, પ્લીઝ અનમ્યુટ કરજો આપનો માઇક્રોફોન. સર, મી શાહ. નલિનીબેન, આપે થોડીક વાર રાહ જોવી પડશે. નલિનીબેન, હવે થોડીક વાર રાહ જોવી પડશે. નલિનીબેન, હું જે બોલું છું તે ધીરજથી સાંભળી લો. તમારે થોડીક વાર જોવી પડશે. તમારા પછીના પાર્ટિસિપન્ટ આવી ગયા છે. ફરીથી જે એબસેન્ટ છે, બધાના નામો બોલીશું તે વખતે આપ આવી શકશો. પ્રીતિબેન, આપને હું સ્પોટલાઇટ કરી રહ્યો છું, પ્લીઝ આપ શરૂ કરી શકો. જી, પ્રણામ બધાને મારા. હું સંખેશ્વર દાદાનો એક જૂનો સ્તવન પ્રસ્તુત કરવા જઈ રહી છું. નિત્ય સમરું સાહેબ સયણા, નામ સુણતા શીતાલ શ્રવણા, જીન દર્શને વિકસે નયના, ગુણો ગાતાન સે વણારે, સંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આસરો કાચો રે, સંખેશ્વર સાહેબ સાચો, દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રુચિ પાણુ નીજે, અરિહા પદ પાજવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે, સંખેશ્વર સાહેબ સાચો. પ્રીતિબેન, આપનો અવાજ ખુબ ધીમો આવે છે. જો અનુકૂળતા થાય તો તમે થોડાક માઇક ની નજીક જજો. હવે બરાબર છે? જી, પહેલા કરતા સુધરો. સંવેગેત જીગર વાસો, પ્રભુ પાશ્વના ગણધર થાસો, તવ મુક્તિ પૂરી મા જાસો, ગુણી લોક માં વયણે ગવાસો રે, સંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આસરો કાચો રે, સંખેશ્વર સાહેબ સાચો, એમ દામોદર જીન વાણી, અષાઢી શ્રાવકે જાણી, જીન વંદી નિજ હર જાવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે, સંખેશ્વર સાહેબ સાચો, ત્રણ કાળ તે ધૂપ વેખે, ઉપકારી શ્રીજીન સેવે, પછી તે હવૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહા લાવે રે, સંખેશ્વર સાહેબ સાચો, ઘણા કાળ પૂજી બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોક ના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્વ પ્રભુજી પધાર્યા રે, સંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આસરો કાચો રે, સંખેશ્વર સાહેબ સાચો. ધન્યવાદ. ધન્યવાદ,
ખૂબ સરસ પ્રસ્તુતિ પ્રીતિબેને કરી. થેન્ક યુ સો મચ. અને પ્રીતિબેન બાદ હવે આમંત્રણ આપીશું સાધનાબેન ઠક્કર. સાધનાજી આપણી સાથે છે, કોઈમ્બતુરથી જોડાયા છે. નમસ્કાર પ્રણામબેન, હું આપને સ્પોટલાઇટ કરી રહ્યો છું, આપનું માઇક્રોફોન ઓન કરજો. થઈ ગયું છે. નમસ્તે સર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મે નામણે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો ભલે, શબ્દો શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. હવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. હવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા હો કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે. મેવા મળે કે ના મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે કવિતા તમારી કરવી છે. મારે માયા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી. જય જીનેન્દ્ર. સાધનાબેન ખૂબ સરસ પ્રસ્તુતિ, ખૂબ સરસ ભાવવાહી રીતે અને અત્યંત સ્પષ્ટ. ખૂબ ખૂબ તમને અભિનંદન. એકદમ લાગણીસભર સરસ મજાની પ્રસ્તુતિ. સાધનાબેન ઠક્કર આપણી સાથે જોડાયા હતા. હવે શ્વેતાબેન પ્રિયલકુમાર ગાંધીને આપણે વિનંતી કરીશું. શ્વેતાજી આપ હો તો પ્લીઝ તમારું. યસ, તમે યુ આર વેરી મચ ધેર. પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન. થઈ ગયું છે. હું આપને સ્પોટલાઇટ પર એડ કરી રહ્યો છું. નમસ્કાર. નમસ્કાર સર્વે ભાઈ બહેનોને.
જય જય જી હું સ્ટાર્ટ કરું જી પ્લીઝ શરૂ કરો આણે શ્રતે મને દેવ જુહારું શાશ્વત આણે શ્રતે મને દેવ જુહારું શાશ્વત આલસ નાતે મારી વાંચિત પૂર ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો શંખેશ્વર સાચા અશુભ કર્મની પાછા કે સંકેશ્વરી પાછા અશુભ કર્મની પાછા કે તુછે મારી હજીર હજુ ચિંતા મણી મારી ચિંતા છુ સંકેશ્વરી દાદા મારી ચિંતા છુ ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો આણી શ્રુત મને આસિતા દેવ જુહારું શાશ્વત પારસ નાથ મારી વાંચિત પૂર ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતા મણિ મારી ચિંતા છો શંખેશ્વર દાદા મારી ચિંતા છો જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર ખૂબ સરસ પ્રસ્તુતિ ભાવવાહી રીતે ખૂબ સરસ તમને ખૂબ ખૂબ અભિનંદન શ્વેતાબેન થેન્ક યુ સરસ પ્રસ્તુતિ હવે વિનંતી કરીશું તેજલ બી સરૈયાજીને તેજલબેન અને ત્યારબાદ વીણાબેન શાહ આપ તૈયાર રહેજો તેજલબેન આર યુ ધેર યા પ્લીઝ અનમ્યુટ કરો આપનો માઇક્રોફોન થઈ ગયું છે નમસ્કાર આવે છે સર અવાજ જી આપનો અવાજ પણ આવી ગયો છે ઓકે ઓકે સર હવે ભગવાન અને ભક્ત ની બેજણ ની વાત છે તેના પર છે આખું સરસ વાત શરૂઆત આપણે ભક્ત કરે છે પછી ભગવાન એને જવાબ આપે છે
જય જીનેન્દ્ર જી જી મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ ભોજને બંધન હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ ભોજને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે સ્થાન આપી દે મને વરદાન આપી દે દાસને પ્રભુએ હવે પુત્ર ખરો દીધો ભક્તને ભગવાન બનવા માર્ગ આપી દો દાસને પ્રભુએ હવે પુત્ર ખરો દીધો ભક્તને ભગવાન બનવા માર્ગ આપી દો મેં સહન જેવું કર્યું તેમ તું જો સહન કરે આજ ને આજે ભલે તું સ્થાન મારું લે મેં સહન જેવું કર્યું તેમ તું જો સહન કરે આજ ને આજે ભલે તું સ્થાન મારું લે સાધના કરવી નથી બસ વાતો કરવી છે સાધનો માં જિંદગી બરબાદ કરવી છે ધર્મ જે ગોઠે વસ્યો તે હૈયે લાવી દે આજ ને આજે ભલે તું સ્થાન મારું લે પ્રીત આ સંસારની જો તું નહીં તોડે ક્રૂર આ કર્મો પછી ક્યાંથી તને છોડે રક્તના હર બૂંદમાં મુજને સમાવી લે આજ ને આજે ભલે તું સ્થાન મારું લે જડ જગત ખાતર થી જે જીવો ને તર છોડે સ્થાન મારું પામવા વ્યવર્થ તું દોડે દુખી જીવો ને જોઈને અંતર થી જો તું રડે આજ ને આજે ભલે તું સ્થાન મારું લે સ્વપ્નમાં પણ પાપથી જો તું નહીં ધ્રુજે ધર્મની વાતો પછી ક્યાંથી તને સૂજે નહીં મને માને ભલે પણ મારું જો માને આજ ને આજે ભલે તું સ્થાન મારું લે સ્થાન મારું લે ભલે વરદાન મારું લે સ્થાન મારું લે ભલે વરદાન મારું લે જય જીનેન્દ્ર
જય જીનેન્દ્ર તેજલબેન, ખૂબ સરસ પ્રસ્તુતિ. થેન્ક યુ સર. ભગવાનની વાતો એક સાથે સરસ. એટલે ફરિયાદ માત્ર કરવી નહીં, પહેલા ભગવાન ની જેટલી મુશ્કેલી છે એટલી તો સહન કરીએ આપણે. એકદમ સાચું છે, કેટલી સરસ વાત છે. વેરી ગુડ. આપણે સાંભળ્યા તેજલબેન સરૈયાને, અને હવે વીણાબેન આરશા. વીણાજી આપણી સાથે છે. વીણાબેન કૃપયા આપનું માઇક ઓન કરજો. થઈ ગયું છે. નમસ્કાર. જય જીનેન્દ્ર. અવાજ આવે છે મારો? આપનો અવાજ પણ આવી ગયો. હું એક સ્તુતિ ભગવાનની પહેલા ગાઈ શકું છું? હા જી. અમારા માદરે વતનમાં જે ભગવાન છે તેને હું યાદ કરું છું પહેલા, પછી પછી હું સ્તવન પ્રકાશ. જરૂર જરૂર. ભવ્યા બટેવા પાર્શ્વતારી નાજુક નમણી મૂર્તિ ક્ષાણ વેરુ માથી પ્રગટી જંગલ માં મંગલ કરી રાજા પ્રજા કારે કરેલી આ નજરની આખડી પદ્માવતી એ વજ્ર સમ કરી ચંદન સમવે દીપતિ પદ્માવતી એ વજ્ર સમ કરી ચંદન સમવે દીપતિ. હવે હું આદેશ્વર ભગવાન નું સ્તવન પ્રકાશું છું. જી જરૂર. જેની કીકી કાળી છે તેની આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે તેની આંખ રૂપાળી છે. આદેશ્વર નું મુખ મલકતું રૂપ ની પ્યાલી છે, મંદિરો ની નગરી માં જાહો જલાલી છે. ઓ જેની કીકી કાળી છે તેની આંખ રૂપાળી છે, મરુ દેવા માં હરે ખાવે પુંડરીક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે તે ચૂંદી નદીના પાણી આ પાણી લઈ આવે ને સંગતને નવરાવે, એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે. મંદિરો ની નગરી માં જાહો જલાલી છે, ઓ જેની કાળી છે તેની આંખ રૂપાળી છે. અહીં કહેનારા છે જાજા હા જાજા, સાંભળનારા એ કરું શબ મહારાજા, કોઈ વાતો કરતું ગાતું હા ગાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. સાર કરે સંભાળ કરે એની પ્રીતની રાણી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે, ઓ જેની કાળી છે એની આંખ રૂપાળી છે. તમે શ્વાસ લઈને બેઠા હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા, તુજ દ્વાર બજે સહેનાઈ સહેનાઈ, મારા હૈયાની ઋષભ સંગત ગાઈ. ઋષભ કદા તો ઉદય રતન ને વાલી વાલી છે, મંદિરો ની નગરી માં જાહો જલાલી છે, ઓ જેની કાળી છે એની આંખ રૂપાળી છે, જેની કાળી છે એની આંખ રૂપાળી છે. ચાણસ માની નગરી માં
જા હો જલાલી છે ઓ જયસી કી કાળી છે એની આંખ રૂપાળી છે. ધન્યવાદ. પ્રણામ. પ્રણામ વીણાબેન, બહુ સરસ પ્રસ્તુતિ આપણે સાંભળ્યા વીણાબેન શાહને. મિત્રો, આની સાથે આપણું પાર્ટિસિપન્ટ્સનો એક આખું ચક્ર પૂરું થયું છે, જેમણે સ્તવન પ્રસ્તુતિને માટે પોતાના નામો નોંધાવ્યા હતા. એ તમામ 29 પાર્ટિસિપન્ટ્સને જોઈ ગયા બાદ જે મિત્રો પોતાનો ક્રમ હતો તે વખતે હાજર રહી શક્યા નથી, તેમને હવે આમંત્રણ આપીએ છીએ. હરજવ રાવળ, હરજવ આપ આવી ગયા છો તો પ્લીઝ તમારો વિડીયો ઓન કરો. હરજવ રાવળ, અર્જવ અનમ્યુટ કરો આપનો માઇક્રોફોન. નમસ્કાર. નમસ્કાર સર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, આપ પ્રસ્તુતિ કરી શકો. જી સર. બધે સારી ઘરે ઘરે સાદ સાદ ધબ ઘરે ઘરે સાદ શરણે હું આવ્યો પ્રભુ ક્ષણ ક્ષણ સમરૂ તને રે ક્ષણ ક્ષણ સમરૂતને ઉગાર દુઃખથી વિભુ પળ પળ વિનવૂતને રે પળ પળ વિનવૂતને શરણે હું આવ્યો પ્રભુ ક્ષણ ક્ષણ સમરૂતને આ સંસારના ક્ષણિક સુખોમાં અંધ બની અટવાયો કામને ક્રોધમાં મસ્ત બનીને કામને ક્રોધમાં મસ્ત બનીને આથમણે અટવાયો આથમણે અટવાયો શરણે હું આવ્યો પ્રભુ ક્ષણ ક્ષણ સમરૂતને. થેન્ક યુ. જય જીનેન્દ્ર. અર્જવ, એઝ યુઝ્યુઅલ યુ આર ઓલવેઝ વન્ડરફુલ. તમને સાંભળવા એ પોતે જ એક લાવો છે. ખૂબ સરસ સર. યોર બ્લેસિંગ્સ એન્ડ લવ સર. થેન્ક યુ. ખૂબ સરસ પ્રસ્તુતિ. થેન્ક યુ સર. તો મિત્રો, આપણે સાંભળ્યા અર્જવ રાવળને, અને હવે આમંત્રણ આપીશું પાર્ટિસિપન્ટ નંબર 10 ચેતનાબેન ગણાત્રા. ચેતનાજી, અગર આપ હો તો પ્લીઝ આપનો વિડીયો ઓન કરજો. ત્યારબાદ આમંત્રણ આપીશું પાર્ટિસિપન્ટ નંબર 18 કિશોરભાઈ શાહ. કિશોરજી, આપ વારંવાર આવ્યા છો, હું ઉમ્મીદ કરું છું કે અત્યારે આપ છો. આપનું માઇક ઓન કરો, આપનો વિડીયો પણ ઓન કરો. શ્રી કિશોરભાઈ શાહ, પ્લીઝ, હું આપને વિનંતી કરું છું. કિશોરભાઈ, આર યુ ધેર? અને ત્યારબાદ છે પાર્ટિસિપન્ટ નંબર 19 લેખાબેન એલ શાહ. લેખાજી, ઇફ યુ આર ધેર. મારી યાદી પ્રમાણે છેલ્લા પાર્ટિસિપન્ટ છે પાર્ટિસિપન્ટ નંબર 22 નલિનીબેન શાહ. નલિનીજી, હવે આપ આપનો પ્રસ્તુતિ કરી શકશો. વંશ અત્યારે એ પોસિબલ નથી,
એટલે જ મેં આપને જવાબ નથી આપ્યો. નલિનીબેન શાહ જોડાઈ રહ્યા છે. હું ફરીથી નામો બોલી જવા માંગુ છું, અગર એમાંના કોઈ પાર્ટિસિપન્ટ હોય તો, નહીતર આસ ધેટ વુડ બી ધી લાસ્ટ કોલ, અને ત્યાર પછી આપણે આ સ્પર્ધાને અટકાવીશું અને એના પરિણામની દિશા તરફ જઈશું, કારણ કે આપણે ઓલરેડી એના સમય સુધી પહોંચી ગયા છીએ. પાર્ટિસિપન્ટ નંબર 10 ચેતનાબેન ગણાત્રા, નંબર 18 કિશોરભાઈ પી શાહ, 19 લેખાબેન શાહ, અને 22 નલિનીબેન શાહ. નલિનીબેન આપ આવી ગયા છો તો આપ આપનો વિડીયો ઓન કરી શકો, આપ આપનું માઇક ઓન કરી શકો. કોઈ એમને મદદ કરી શકો નલિનીબેનને એમનું માઇક ઓન કરવામાં અને એમનો વિડીયો ઓન કરવામાં? તેઓ વડીલ છે, સન્માનીય છે. હા નલિનીબેન, આપનો માઇક ઓન થયું છે, હવે આપ વિડીયો પણ ઓન કરાવી શકો. હેલો. હાજી, આપનો અવાજ આવી ગયો છે, વિડીયો ઓન કરજો પ્લીઝ. હા એક સેકન્ડ, વિડીયો નથી ઓન થતો. મમ્મી બેસ, હવે અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે. અમે રાહ જોતા હતા ક્યારનો, અને ચોવિયાર કરવા બેસી ગયા. એક 10 મિનિટ, 10 સેકન્ડ, 10-15 સેકન્ડ દરમિયાન જે લોકો એબસન્ટ છે એમના નામ ફરીથી એક વખત બોલી જાઉં છું. ચેતનાબેન ગણાત્રા, 18 કિશોરભાઈ પી શાહ. કિશોરભાઈ, આપ પણ આપનું નામ અહીં દેખાય છે, આપ હો તો આપનો વિડીયો ઓન કરજો, આપનો માઇક પણ ઓન કરી શકો. પાર્ટિસિપન્ટ નંબર 19 લેખાબેન શાહ, આપને માટેનો આ છેલ્લો કોલ છે. નલિનીબેન શાહ, મિત્રો, એની સાથે સ્તવન પ્રસ્તુતિની આ સ્પર્ધાને આપણે પૂરી કરીશું અને ત્યારબાદ આવતીકાલે આપણે ભેગા થઈશું જૈન પુસ્તક પરિચય આ સ્પર્ધાના માટે. જેમના નામો અમારી પાસે આવ્યા છે એની યાદી આજે રાત્રે અમે ફરીથી મૂકીશું. અત્યાર સુધીની યાદી આપની પાસે પહોંચી છે, હજી પણ કોઈકને નામો નોંધાવવા હોય તો નોંધાવી શકે છે. રવિવાર એ જૈન ફિલસૂફી ક્વિઝ સ્પર્ધા છે, માફ કરજો, એ સોમવારે છે. રવિવાર આવતીકાલે પુસ્તક પરિચય સ્પર્ધા, સોમવારે ક્વિઝ સ્પર્ધા, અને મંગળવારે આપેલા વિષય પરની વક્તૃત્વ સ્પર્ધા રહેશે. નલિનીબેન, આપને ત્યાં હવે આર યુ ઓલ કમ્ફર્ટેબલ? લાવ્યા પુણ્યોદય મહાવીર નો, વર્ષે એક ના ઉત્તમ દાડા કીધા પ્રભુએ આઠ, ભૂલ્યા ભવ્ય માણી કરીએ સર્વૈયા નો ટાટ. આવ્યા રે આવ્યા, હો આવ્યા રે આવ્યા, વનમાન્યા મર પર્વ પર્યુષણ આજ, આશ્રવ સજડા દૂર કરીને ધરીએ ધર્મ ધ્યાન, અભય દન બહુ મોશે કરીએ ઓચવ માં બહુમાન. આવ્યા રે આવ્યા, આવ્યા રે આવ્યા, મન માન્યા મર પર્વ પર્યુષણ આજ,
લક્ષ્મી કેરો લાવો લીજે જે હોય તે સાથો જે દીધા જે દાવ ગણી જે આવ્યા શરૂઆત ચૈત્ય પરિપાટી કરીએ ચૈત્ય પરિપાટી કરીએ અટાઈ વ્યાખ્યાન સાંભળીએ તપ તપતા કમીએ સગડાને શિવની મોસમ જાણ આવ્યા આવ્યા રે મન માન્યા રે યોગ્ય તારની એક કરીને તંબુરો દ્રષ્ટાંત પદ્મસુરી ગજ સિંહ શિવ પાસે પર્યુષણ પ્રતાપ આવ્યા આવ્યા રે મન માન્યા રે મારું બાયપાસ થયું છે હમણાં નલિનીબેન તમે ખૂબ પ્રસ્તુતિ કરી અમને જરાય લાગતું નથી કે બાયપાસ હમણાં થયું હોય ખૂબ સરસ રીતે તમે પ્રસ્તુતિ કરી તમને ખૂબ ખૂબ અભિનંદન તમે અમારા માતૃતુલ્ય છો આટલી મોટી ઉંમરે તમે પાર્ટિસિપેટ કરો છો એ જ અમારા માટે મોટી વાત છે નમસ્કાર ભદ્રેશભાઈ આપનું માઇક્રોફોન ઓન કરજો ગુરુજી તમામ પાર્ટિસિપન્ટ્સ પૂરા થયા છે ભદ્રેશભાઈ હા આપ પર્યુષણ વ્યાખ્યાન માળા અંગેની વિગતો આપો અને એ દરમિયાનમાં નિર્ણાયિકા બહેનો એમનો નિર્ણય લેવાનું કાર્ય કરશે ભદ્રેશભાઈ શાહ પ્લીઝ સર તમારું માઇક્રોફોન ફરીથી બંધ થયું છે પ્લીઝ અનમ્યુટ ડન ઓકે જી કેટલા પાર્ટિસિપન્ટ્સ થયા નરેશભાઈ 29 માંથી લગભગ 22 25 પાર્ટિસિપેટ થયો અચ્છા ચારે ચાર સેક્શન માંથી થયા હા ચાર એમાંથી બી સેક્શન માં જે કોઈ એન્ટ્રી નહોતી એમાં ચાર હતી બી માં ત્રણ સી માં ત્રણ હતી અને બાકીની બધી ડી ની હતી મિત્રો આપ સર્વેને ખૂબ અભિનંદન છે કે આપે સરસ આ સ્તવન સ્પર્ધામાં ભાગ લીધો અપેક્ષા કરતા ઓછી સંખ્યામાં છો કારણ કે અમે તમને સમય ઓછો આપ્યો છે રાધર પણ હવે ધ્યાન રાખજો કે આવતે વર્ષે પણ આ જ સમયે આ સ્પર્ધાઓ થશે અને આવતીકાલને માટે પુસ્તક પરિચય કદાચ એ સૌથી સારો કાર્યક્રમ હોય છે સૌથી સારી સ્પર્ધા હોય છે ત્યારે જરૂરથી પુસ્તક પરિચયમાં તમે બધા જોડાજો અને તમે કદાચ પુસ્તક પરિચય ન આપી શકો તો પણ તમે સાંભળજો તો તમને આઈડિયા આવશે તમને એક પ્રકારનો વિશ્વાસ જાગશે કે તમે એમાં પણ સારું બોલી શકો છો અને અને આ ઉપરાંતની બીજી સ્પર્ધાઓ એટલે કે ક્વિઝ કોમ્પિટિશન અને છેલ્લી સ્પર્ધા ઇલોક્યુશન કોમ્પિટિશન એમાં પણ તમે ભાગ લેજો અને કદાચ ભાગ સીધા ના લો તો પણ જોવા જરૂરથી તમે અમારી જોડે લિંક દ્વારા જોડાજો બીજું કે પર્યુષણ વ્યાખ્યાન માળામાં કે જે બુધવારથી શરૂ થશે 8:30 વાગ્યાથી તેમાં બધા જ જોડાજો મોટી સંખ્યામાં તમારા કુટુંબીઓને પણ કહેજો અને નોટ ઓનલી ધેટ તમારા મિત્ર મંડળ વર્તુળમાં આ સમાચાર ફોરવર્ડ કરજો શેર કરજો અને જેથી કરીને આપણી આ પર્યુષણ માળા એકદમ સક્સેસફુલ થાય અને આપણો જે હેતુ છે એ લોકોના જિંદગીમાં સુખ શાંતિ એ ધાર્મિક અને નૈતિક માર્ગે પ્રવર્તે એ હેતુ આપણો પરિપૂર્ણ થાય તો આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં એનું ઉદ્ઘાટન કરશે મંગલાચરણ જેને આપણે કહીએ તે સ્વામી નિત્યાનંદજી કે જેઓ હાલમાં પાલી ખાતે એમનું ચોમાસું ચાલી રહ્યું છે એમનો એ છે તો ત્યાંથી તેઓ મંગલાચરણ ફરમાવશે આચાર્ય પરમ પૂજ્ય વિદ્યા આપણે નિત્યાનંદજી સ્વામીજી માટે તેઓ આપણે પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજીના પરંપરાના ગચ્છાધિપતિ છે
વિજય વલ્લભ સુરેશ્વરજી એટલે જેમણે મહાવીર જૈન વિદ્યાલયોની સ્થાપના કરી આજથી 125 વર્ષ પહેલા, જ્યારે બહુ જ અઘરું હતું કામ ત્યારે એ કામ એમને કર્યું હતું ને એને લીધે આજે હજારો જૈન ડોક્ટરો, ઇવન અમેરિકામાં 500 વધુ જૈન ડોક્ટરો આજે આ મહાવીર જૈન વિદ્યાલયે આપ્યા છે. મારા જેવા અનેક એન્જિનિયર્સ, બિલ્ડર્સ અને બધી સંસ્થાઓમાં બધા છવાયેલા ઉચ્ચ કોટ એટલે ઉચ્ચ પદો પર રહેલા વિદ્યાર્થીઓ આપ્યા છે. તેના સ્થાપક વિજય વલ્લભ સુરેશ્વરજી કે જેમને ભાગલા વખતે મુશ્કેલી હતી ત્યારે એ મુશ્કેલીઓમાં પણ એકે એક જૈનને અને એક એક પુસ્તકને અને એકને એક આપણે મૂર્તિને પ્રતિમાને પાકિસ્તાનમાંથી ભારત પહેલા લાવ્યા બાદ જ એ પોતે છેલ્લા પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા. હું ભાગલા વખતની વાત કરું છું અને ત્યારે અને તેથી જ લોકો એમને પંજાબ કેસરી કહ્યા. એઓ પંજાબના ખાસ માનીતા અને જાણીતા રહ્યા. મૂળ હતા પાદરાના આપણા ગુજરાતના અને પંજાબમાં જઈ અને એમણે બહુ જબરજસ્ત ધર્મ પ્રચાર કે ધર્મ માટેની પ્રભાવના કરી અને પછી એઓ ગુજરાતમાં આવ્યા હતા ને આ મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી. એ જ સંઘાડાના શ્રી નિત્યાનંદ સ્વામી જે તરત જ એના પછી ઇમિડિયેટલી મોક્ષાનંદજી સ્વામી કે જે એમના પ્રથમ આચાર્ય ભગવંત છે તેઓનું પ્રવચન થશે 1 કલાકનું 8:30-9:30. ત્યાર પછી બીજું પ્રવચન થશે સેજલબેનનું. ડોક્ટર સેજલબેન એ પ્રબુદ્ધ જીવન નામનું એ ડોક્ટર છે. પ્રબુદ્ધ બોમ્બેમાં પ્રબુદ્ધ જીવન નામનું જે બહુ જ આધ્યાત્મિક લગભગ 100 વર્ષ જૂનું મેગેઝિન ચાલે છે તેનાથી એઓ તંત્રીશ્રી છે તેઓ કરશે. ત્યાર પછી ન્યુરોલોજિસ્ટ વિખ્યાત કે જેઓ પદ્મશ્રી પણ છે તે સુધીરભાઈ શાહ અમદાવાદથી પ્રવચન ફરમાવશે બીજે દિવસે કે ત્રીજે દિવસે શૈલેષભાઈ મહેતા કે જે ઓપ્થેલ્મોલોજિસ્ટ છે વડોદરાના અને દાદા ભગવાન જે આપણા સિમંદર સ્વામીના ખાસ અનુયાયી ગણાય છે અથવા તો ખાસ જેમને સિમંદર સ્વામી જેમનામાં વસ્યા છે એવું મનાય છે એમના હૃદયમાં વસેલા સિમંદર સ્વામીને તેઓ દાદા ભગવાન કહે છે તેના અનુયાયી શૈલેષભાઈ મહેતા કહેશે. અને શૈલેષભાઈ મહેતાનો સબ્જેક્ટ પણ બહુ સરસ છે ધર્મ અને વિજ્ઞાન અથવા તો તમને મજા આવશે એવા બધા સબ્જેક્ટો છે. ત્યાર પછી ફૂલચંદભાઈ શાસ્ત્રી કે જેમને વર્લ્ડમાં 45 જેટલી ભાષાઓમાં પ્રવચનો કર્યા છે એમની ખાસ એમને ભાષા લબ્ધિધારી કહેવાય છે એ ફૂલચંદભાઈ શાસ્ત્રીને કે એવો જે દેશમાં પગ મૂકે પહેલી વાર પણ જાય ને પગ મૂકે તે દેશની ભાષા એમને આત્મસત થઈ જાય એટલે કે એમને એવું કંઈક વરદાન છે કે એ દેશની ભાષા એમને આવડી જાય અને એ દેશની ભાષામાં તે ત્યાં વાત કરી શકે એવા ફૂલચંદભાઈ શાસ્ત્રી. આ બધા પ્રવચનકારો એવા છે કે જો એ લોકો ટિકિટ લઈને કદાચ પ્રયોગો કરતા હોત એટલે કે પ્રવચન યોજતા હોત તો આપણને 5,000 રૂપિયાની કે 1,000, 2,000, 4,000 પણ ટિકિટ ના મળતે. એવાને આપણે ફ્રી ઓફ ચાર્જ સાંભળવાના છે અને આપણા જીવનની અંદર શીખવાનું છે, જાણવાનું છે. ખાસ બાળકો વધારે છે એટલે હું વાત કરું છું. એવા ફૂલચંદભાઈ શાસ્ત્રીએ એક વખત 45 ભાષામાં એક સાથે પ્રવચન કર્યું. આપણે ના માની શકાય એવી વાત છે. હું પણ પહેલા ઇનકાર કરતો હતો પરંતુ એમના વિશે ઘણા પાસે મેં સાંભળ્યું કે એમની ભાષા લબ્ધિ ગજબનાક છે. જે દેશમાં ઉતરે તે દેશની ભાષા લબ્ધિ એમને આવી જાય અથવા તો ભાષા આત્મસાત થઈ જાય એ ગજબનાક વાત છે. એવા ફૂલચંદભાઈ શાસ્ત્રી ત્યાર પછી આવશે. ત્યાર પછી ડોક્ટર બિપિનભાઈ દોશી કે જે આ વર્ષે આપણે એક બહુ સરસ અને મહત્વની ને મજાની વાત એ તમને કહું કે આપણે આ જે પર્યુષણ વ્યાખ્યાન માળા છે તેમાં ચારે ચાર ફિરકાના શ્વેતાંબર, દિગંબર, પછી આપણે સ્થાનકવાસી અને તેરાપંથી એના લોકો સાંભળતા હતા તો પણ આ વખતે આપણે એમને વક્તા તરીકે પણ ચારે ચાર ફિરકાના 2-2, 3-3 નેશનલ લેવલના વક્તાઓને આપણે આમંત્રણ કર્યા છે અને તેઓ બોલવાના છે. એટલે એવા રમેશભાઈ દોશી કે જે સ્થાનકવાસી સમાજના એક બહુ જ આગળ પડતા પ્રવક્તા ગણાય છે, ડોક્ટર છે. ડોક્ટર મીન્સ કદાચ PhD હશે
તો તે બોલશે. ત્યાર પછી બહુ બધા નામો છે. ભાગ્યેશભાઈ ઝા બોલશે, કે જે તમને ખ્યાલ હોય તો ગુજરાત નામનું માસિક આવતું હતું, તેના એવો તંત્રી હતા અને બહુ જ ઉચ્ચ કક્ષાના બ્યુરોક્રેટ ગણાયા. આપણા નરેન્દ્રભાઈ મોદીના એ ખાસ માનીતા રહ્યા, એ ભાગ્યેશભાઈ ઝા બોલશે. આ વખતે એક વિશિષ્ટ વ્યક્તિત્વ ઉમેરાયું છે, ભદ્રાયુભાઈ જાની કરીને. ભદ્રાયુભાઈ જાની એ અદાણી પોર્ટ્સની અંદર આમ તો કદાચ એમના એડવાઇઝર તરીકે છે, પણ એ બી રાજકોટથી બોલવાના છે. એમના વિશે મેં બહુ સાંભળ્યું છે, ખુદ એમને મેં સાંભળ્યા નથી, પણ એ ભદ્રાયુભાઈ ભદ્રાયુભાઈ વચ્છ રાજાની પણ આપણી સાથે જોડાશે. ત્યાર પછી એવું જ એક ડોક્ટર પ્રોફેસર રમઝાન હસણિયા. રમઝાન હસણિયા છે મુસ્લિમ, પણ વર્ષોથી તેઓ જૈનિઝમ ઉપર પ્રવચનો કરે છે અને એ તમારા ને મારા કરતા વધારે સવાયા જૈન છે. અને ગયે વર્ષે એમને આપણે ત્યાં પ્રવચન કર્યું હતું કૃષ્ણ અને મહાવીરના તાણાવાણા. તો આ વર્ષે આનંદ ગંજી નો કાવ્ય વૈભવ એવા વિષય સાથે આવવાના છે. પછી આ સાથે આપણી જોડે સુરતના એક બહેન અલકાબેન અને બીજા સુરેશભાઈ બાપના પણ એમની ધર્મ આધ્યાત્મિક પ્રવચનમાં જોડાશે. ત્યાર પછી આવા 16 જેટલા અને છેલ્લે દિવસે આપણે ડોક્ટર કુમારપાલ દેસાઈ, કે જેઓ પદ્મશ્રી છે અને જેને આપણે કહી શકીએ કે 85 વર્ષના ઉંમરના ડોક્ટર કુમારપાલભાઈ દેસાઈની વાત વિના આપણે આપણી પર્યુષણ માળા પૂરી ન કરી શકીએ, અને એ છેલ્લે દિવસે સમાપનાની વાતો લઈને આવવાના છે, સમાપના કરશે. આ ઉપરાંત પણ બીજા ઘણા એ છે, આપણું બધું સાહિત્ય છે, બધે પર્યુષણ વ્યાખ્યાનમાળાના પણ તમે સભ્યો બનજો. મેં એનું ગ્રુપ છે, એનું વોટ્સએપ ગ્રુપ છે, તેમાં એ બધાના નામ છે. અને અરે એ ગ્રુપમાં આ બધા મુકાયેલા છે. ઇવન હું વિનંતી કરીશ નરેશભાઈને કે આપણે આ જે પાર્ટિસિપન્ટનું ગ્રુપ છે તેમાં પણ તમે એ બધી પોસ્ટ મૂકજો, કે જેથી કરીને કયા વક્તા કયે દિવસે છે તેમનો ખ્યાલ આવે. આજે પેપરની અંદર ગુજરાત મિત્ર જે વાંચતા હશે, મેં બીજા પેપરોમાં જોયું નથી, પણ એમાં બધાના નામ છે, એક એકના 16 જણ. અને આપણે જે એ કરવાના છે, શરૂઆત કરવાના છે મંગલાચરણ, એ 17 વક્તાઓ દરરોજના 2-8 દિવસ બોલશે બુધવાર. આ એક જેને કહીએ ને જ્ઞાન ગંગા છે, કે જે તમારા ઘરે આવવાની છે. આમ તો ગંગામાં ડૂબકી મારવા માટે આપણે વારાણસી જવું પડે કે હરિદ્વાર જવું પડે, પણ આ જ્ઞાન ગંગા એવી છે કે જે તમારા ઘરે થઈને વહેવાની છે, ને છતાં જો તમે ડૂબકી નહીં મારો અને કોરા રહી જાઓ તો તમારા જેવા અભાગા કદાચ કોઈને નાખી શકાય એવું બને. એટલે તમે જ્યાં પણ હો ત્યાં તમારો મોબાઈલ, સ્માર્ટ મોબાઈલ ઉપર પણ તમે એમાં જોડાઈ શકશો. તમે નહીં માનશો, હું અત્યારે મારે ન છૂટકે એવી જગ્યાએ આવવું પડ્યું છે એક ફંક્શનમાં, કે જેને હું કોઈ પણ સંજોગોની અંદર છોડી શકું એવું નતું, મારી એવી જવાબદારી હતી. તો હું ત્યાં પણ બહાર બેસી અને એના બીજા સેક્શનમાંથી તમારી સાથે જોડાયો છું. એ કોઈ પણ વ્યક્તિની એટલીસ્ટ મિનિમમ સિન્સિયરિટી હોય, કોઈ પણ એટલું કમિટમેન્ટ હોય એ જરૂરી છે. તો તમે પણ એવું કમિટમેન્ટ રાખજો. અત્યારે જે કઈ છે અહીંયા હાજર રહેલા, એ ઓછામાં ઓછા 1-20 વ્યક્તિઓને પણ લાવે. અને બીજું કે ગયા વર્ષની પણ સાથે સાથે ઓડિયો વિડીયો આપણે યુટ્યુબ ઉપર આ બધા જે લોકોના પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરત, પર્યુષણ વ્યાખ્યાનમાળા અમદાવાદ અને બોમ્બેમાં પણ ચાલે છે અને ત્રીજી સુરતમાં ચાલે છે. તો સુરતમાં આપણા બધાના પર્યુષણ વ્યાખ્યાનમાળાના યુટ્યુબ વિડીયો છે, એમાં જજો, એને લાઈક કરજો, અને આ બધી પણ જ્યારે મુકાય ત્યારે એને પણ જજો અને લાઈક કરજો, અને તમારા માતા પિતા કુટુંબીઓ બધાને જોડજો હું માનું છું ત્યાં સુધી. આ ઉપરાંત તમે અમારી સુપર સ્પીકર સ્પર્ધાઓ થાય છે તેમાં પણ જોડાજો. હવે તો અત્યારે ઓનલાઈન થાય છે, એટલે તમે વર્લ્ડના ગમે તે ખૂણે હો તેમાં પણ તમે જોડાઈ શકો છો. હું માનું છું નરેશભાઈ, આજે બહારના લોકોએ પણ ભાગ લીધો કે સુરત સિવાયના? હા જી, બિલકુલ જ લીધો, બધા ઘણા બધાએ લીધો હશે. અને અમદાવાદથી લીધો. અચ્છા અચ્છા, એ ખુશીની વાત છે બહુ જ. અને થોડીક સમય ઓછો પડ્યો, કારણ કે અમે મોડેથી ગઈકાલ કે પરમ દિવસથી જ ખાલી રજૂઆતો કરી અથવા તો તમને માહિતી આપી
કે તે સંખ્યા ઓછી થઈ છે, પણ આ એવું હશે તો આપણે પર્યુષણ પછી પાછા ફરી જો તમારો બધાનો આગ્રહ છે તો સેશન ટુ પણ કરીશું, અનુ આ બધી સ્પર્ધાઓનું પણ કરીશું અને ઇવન અનુ પણ કરીશું, જેથી કરીને તમને તૈયાર થવાનો પણ ટાઈમ વધારે મળે, તૈયાર કરવાનો પણ. અને બીજી વાત એ છે કે આપે ધ્યાન ખાસ એ બાબતનું રાખવાનું છે કે હવે જૂમથી તમારે ટેવાવાનું છે બધાએ, કારણ કે હવે વિશ્વમાં એના વિના ચાલવાનું નથી. અને ઝૂમ એપ્લિકેશન તમે બરાબર ટેવાઓ, કેવી રીતે બોલવું, કેવી રીતે તમારે ખુદને એના પર દેખાવું, તે તમારે એના એંગલ્સ સેટ કરવાના, સામે રાખવાનું, અને ખાસ કરીને જ્યારે બોલો ત્યારે એકદમ નજીક તમે હોવા જોઈએ, બરાબર સામે હોવા જોઈએ, એની આ બધી વસ્તુઓની પ્રેક્ટિસ કરજો. કારણ કે મેં આજે સાંભળ્યું કે ઘણા બહેનો બહુ સરસ બોલ્યા, પણ એટલું દૂર રાખ્યા, એમને સામે મૂકી દીધું હશે દૂર, એટલે એમણે એનું રિઝલ્ટ કેવું આવે છે એ જોયું જ નહીં. જો કે હું જજીસને વિનંતી કરીશ કે આ બધી ટેકનાલિટીને બહુ ધ્યાનમાં ના લે અને એમનો બેઝિક અવાજ, એમની ગાવાની લઢણ, લય અને એમની પસંદગી, એની આપણે સ્તવનની આ બધી વસ્તુઓને વધારે ધ્યાન રાખે. કારણ કે આપણે જાણીએ છીએ કે હજુ બાળકો તો ખાસ કરીને ટેવાયેલા ઓછા છે, આના પર કામ કરવા માટે ઝૂમ ઉપર, તો એ બધું ધ્યાન રાખી અને જરૂરથી એ લોકો એમનું રિઝલ્ટ આપશે. તમે બધા ખાસ ગોપીપુરા હેરિટેજ વોકનું અમારું ફેસબુકનું પેજ છે, સુપર સ્પીકરનું ફેસબુકનું પેજ છે, નરેશભાઈ કાપડિયાનું ફેસબુકનું પેજ છે, હું પણ ફેસબુક ઉપર છું ભદ્રેશ શાહ. આ બધામાં તમે જોડાજો તો તમને બધું ઘણું જાણવાનું મળશે. ખાસ કરીને ગોપીપુરા હેરિટેજ વોક તો ખજાનો છે. એમ માનો કે આપણે ફરવા માટે કેવા ચોપાટી જઈએ છીએ કે ઝુપર જઈએ છીએ, ને આપણો એમ લાગે કે રવિવાર સુધરી જાય, તો તમને એમ થશે કે અત્યાર સુધીની મારી જિંદગીના જે રવિવારો મેં જુદા જુદા પ્રકારના મનોરંજન કર્યા છે એના કરતા સૌથી વધારે જાણવાનું, જોવાનું અને તે પણ આનંદ અને મનોરંજન સાથે આ રવિવારે મળ્યું છે, એવી એક ગોપીપુરા હેરિટેજ વોક હોય છે કે જે ફ્રી ઓફ ચાર્જ હોય છે. નહીં તો મને ખબર છે કે હું યુરોપ અમેરિકામાં આવી હેરિટેજ વોક બબ્બે ચચાર પાંચ પાંચ હજાર રૂપિયા ભરીને, ડોલરમાં આપણે ગણીએ તો ઓછા થાય પણ રૂપિયામાં ગણીએ તો બબ્બે ચચાર પાંચ પાંચ હજાર રૂપિયા ગણી. હમણાં બ્રિસ્બેનમાં મેં સાંજે બે કલાકની વોક હતી, બ્રિસ્બેન એટલે ઓસ્ટ્રેલિયામાં, તો તેમાં જૂના તાના ઘરો ને હવેલીઓ બતાડતા હતા એ લોકો, તો એ મેં કરી હતી, તો એના એક એક જણના ત્રણ ત્રણ હજાર રૂપિયા હતા. એવી રીતે સુરિચમાં હતી, તો આ આપણને ફ્રી ઓફ ચાર્જ છે, તમને ધર્મ વિશે જાણવાના મળશે, તમને આર્ટ, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કળા વિશે જાણવાનું મળશે, તો તમે જરૂરથી જોડાજો. હું માનું છું ત્યાં સુધી તમારા રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે. નરેશભાઈ હું કે હજુ મારે કંઈક કહેવાનું છે? નહીં, આપે જે વાત કરી તેના મારે કંઈ એટલું જ ઉમેરવાનું છે કે આપણું જે પર્યુષણ વ્યાખ્યાન માળાનો કાર્યક્રમ છે તે હું એક વખત આપને પરવાનગીથી સૌને વાંચી સંભળાવવા માંગુ છું, એને આપણે ગ્રુપમાં પણ મૂકીશું. દરમિયાનમાં વી આર વેઇટિંગ ફોર ધ કોલ ફ્રોમ ધી જજીસ કે જેથી પરિણામની દિશામાં આગળ જઈ શકાય. તો ધર્મ, માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મના પ્રચાર અને પ્રસારના શુભ હેતુથી ઓનલાઈન વ્યાખ્યાન માળા રૂપે સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે બેટર લાઈફ ભદ્રેશ શાહ ફાઉન્ડેશન અને વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને પુરસ્કૃત શ્રી મહાવીર જૈન વિદ્યાલય, એલમની એસોસિએશન, જીવન ભારતી મંડળ, જીવન જ્યોત ટ્રસ્ટ, શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી અને તેરાપંથ સમાજના સંઘોના સહયોગથી આ પર્યુષણ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાન માળામાં પરમ પૂજ્ય નિત્યાનંદજી, પરમ પૂજ્ય મોક્ષાનંદજી, પદ્મશ્રી આધ્યાત્મિક લેખક ચિંતક ડોક્ટર કુમારપાળ દેસાઈ સર, ઉપરાંત વિખ્યાત ન્યુરોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ દેસાઈ, પ્રબુદ્ધ જીવનના તંત્રી ડોક્ટર સેજલબેન દેસાઈ, ભાષાલબ્ધિકારી ફૂલચંદ શાસ્ત્રીજી, ડોક્ટર શૈલેષભાઈ મહેતા, ડોક્ટર બિપિનભાઈ દેવશી, દિલીપભાઈ સરાવગી, મહેશભાઈ જૈન, પ્રોફેસર ડોક્ટર રમઝાન હાસનિયા જેમના વિશે ભદ્રેશભાઈએ વિસ્તૃત વાતો કરી, શ્રી ભદ્રાયુ વચરાજાની જેને આપણે વારંવાર અખબારમાં વાંચીએ છીએ, ખૂબ સારા વક્તા છે, અને શ્રી ભાગ્યેશભાઈ ઝા, કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા, મહેશભાઈ સંઘવી,
સુરેશજી બાફના, અલકાબેન સંકલા વગેરે વિદ્વાન વ્યાખ્યાતાઓને રસ લાણ એમણે કહ્યું તેમ ઘેર બેઠા ગંગા આવી રહી છે. તો આપણે પરિણામને બાબતમાં મિત્રો બિલકુલ તૈયાર છીએ. મેં જે નામો વાંચ્યા, ભદ્રેશભાઈ જે વાતો કરી તે આપને ફરીથી આપના આપણા ગ્રુપમાં એ મૂકીશું. આ સમગ્ર સ્પર્ધા પાછળનો અમારો હેતુ જ એ છે કે આ પર્યુષણ વ્યાખ્યાન માળાથી પરિચિત થાઓ અને એનો લાભ લો. સો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ કોલ ફ્રોમ અવર જજીસ. ત્યાં સુધી કૃપયા થોડી ધીરજ ધરજો. આપણે શરૂ કર્યું ત્યારે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ હતા. થતું હોય કે રિઝલ્ટ વખત ઘણા બધા, પણ મને લાગે છે ભગવાનની માણી ડી વિભાગ હતા. એ વિભાગમાં 4 અને સી વિભાગમાં 3, સોરી આઈ મારી મિસ્ટેક હતી, ડી વિભાગમાં 18 પાર્ટિસિપન્ટ્સ. એક જણ પહેલા પ્રવીણભાઈ વોરાએ પહેલા પરફોર્મ કર્યું હતું. ઉષાબેન આવી ગયા? પ્લીઝ ગો અહેડ, આપ બોલો, હું બેનને સાથે ફોનથી વાત કરું છું. ઓકે, બધા પાર્ટિસિપન્ટ્સે બહુ જ સરસ, નાના બાળકોએ બહુ સરસ ગાયું, સાથે નલિનીબેન જેવા બાયપાસ પછી ગાનારા પણ હતા. આપણી પાસે કેટલી બધી વેરાયટીના સિંગર્સ હતા, બહુ જ મજા આવી સાંભળીને. અને પ્રભુ ભક્તિની સાથે સાથે તમારો સ્પિરિટ પણ આમાં દેખાતો હતો. ઓનલાઈન કોમ્પિટિશન હતી એટલે થોડું ડિફિકલ્ટ હતું કે કોઈકની માઇક્રોફોન ક્લેરિટીમાં પ્રોબ્લેમ આવે કે કોઈકના શબ્દો ક્લિયર ના સંભળાય, પણ ઓવરઓલ ઇટ વોઝ ફેન્ટેસ્ટિક કોમ્પિટિશન. અમારો નિર્ણય ઓલમોસ્ટ સરખો જ હતો એટલે વધારે ડિસ્કશનનો સવાલ જ નહોતો. જે ભાવ તમારા હતા, કદાચ મને એવું લાગે છે કે તમે જો ફિલ્મી ગીતો ગાઓ ને તો આવો ભાવ તો ના જ આવે. ખરી જ વાત છે. આપણે નરેશભાઈ નિર્ણય જણાવીએ? પ્લીઝ જણાવો. We are eagerly waiting for that. ઉષાબેન કઈ પ્રકાશ પાડવો હોય તો? ઉષાબેન જોડાઈ રહ્યા છે, એમના કનેક્ટિવિટી ના થોડા પ્રશ્ન છે એટલે we can go ahead. ઓકે. સૌથી પહેલા એ વિભાગ બધા બચ્ચાએ, અને શરૂઆત આયતે એટલી સરસ કરી હતી કે એનું મોઢું જોઈને જ આપણને એનામાં જ ભગવાન દેખાય એવું હતું. કેટલું સરસ, વાહ. બહુ જ સરસ. પણ ફર્સ્ટ રેન્ક પર અમારા હિસાબે છે વીરતિ. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, બહુ જ સરસ. સેકન્ડ રેન્ક પર છે ધ્યાના. ધ્યાનાના શબ્દો બહુ જ અઘરા અને ઘણા બધા શબ્દો હતા અને એ પણ ક્લિયરલી સંભળાતા હતા અને એની સાથે કનેક્ટ થઈ શકાતું હતું. આયતની એજ પ્રમાણે એણે બહુ જ સરસ ગાયું, પણ માઇક્રોફોનના પ્રોબ્લેમના લીધે. બાકી આયત, નેક્સ્ટ ટાઈમ તમારો જ ફર્સ્ટ રેન્ક છે. મને આયત દેખાતી નથી સ્ક્રીન પર, એના મમ્મી દેખાઈ રહ્યા છે. ઓકે, તો ફર્સ્ટ ઇઝ વીરતી એન્ડ સેકન્ડ ઇઝ ધ્યાના. આપણે સી વિભાગમાં જઈએ તો એન્ટ્રીઝ થોડીક ઓછી હતી. એમાં ફર્સ્ટ રેન્ક પર કૌશાંગી, તું મને ભગવાન એક વરદાન આપી દે. એમના અવાજની ક્વોલિટી બહુ સરસ હતી અને ભાવ પણ સરસ હતા. અને પ્રોત્સાહન ઇનામમાં છે ધાર્મિક ભાઈ, ધાર્મિક પરમાર. મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મદ દરિયે ડૂબતી જાય. સ્તવનના શબ્દો બહુ સરસ હતા અને જે જોશ હતો, કદાચ જેની નૈયા ડૂબતી હોય ને એનામાં જ આવો જોશ આવીને ભગવાનને યાદ કરી શકાય. બહુ સરસ.
અને હવે સૌથી મોટું ગ્રુપ ડી વિભાગ. ડી વિભાગમાં બહુ ક્લિયર હતું, ફર્સ્ટ રેન્ક, કોઈ જ કન્ફ્યુઝન નહોતું. આર્જવ રાવલ શરણે છે. આર્જવભાઈ ના, આર્જવભાઈ નથી, એ થોડીક વાર પહેલા હતા, એ હમણાં જ નીકળ્યા. સેકન્ડ રેન્ક પર છે સાધનાબેન મંગલદાસ, કદાચ સાધનાબેન ઠક્કર, મારી ભૂલ ના થતી હોય તો. સાધનાબેન મંગળદાસ ઠક્કર. સ્પષ્ટ અવાજ, સૂર તાલ એકદમ વ્યવસ્થિત અને ક્યાંય કશે કોઈ ચૂક નહીં. કદાચ મેડમ સંગીત શીખ્યા હોય તો સરસ જ છે, બાકી ભગવાનની કૃપા અપરંપાર છે તમારા ઉપર. સાધનાબેન સેકન્ડ રેન્ક પર અમે બે નંબર રાખ્યા છે. બીજું જાનકી રાવલ કે જાનકી જોશી, અમે કન્ફ્યુઝ છીએ કેમ કે લખેલું જાનકી જોશી હતું અને આમ જાનકી રાવલ કીધું. હા, આપણી પાસે જે નામ એન્ટ્રી રૂપે આવ્યું હતું તે જાનકી રાવલ હતું. જાનકી રાવલ સ્પષ્ટતા પણ કરી છે, શ્રી જાનકી જોશી રાવલ. ઓકે. ભાવ અને ક્લેરિટી, પરફેક્ટ પરફોર્મન્સ, બહુ જ સરસ. થર્ડ રેન્ક પર છે તેજલબેન, જેમણે ભગવાન અને ભક્તનો સંવાદ રજૂ કર્યો હતો. આપણે ઘણી વાર સાંભળ્યું તું મને ભગવાન એક વરદાન આપી દે, પણ એમના લિરિક્સ જુદા હતા. અને થર્ડ રેન્ક પર જ બીજો નંબર પણ છે હાર્દિકભાઈ, ફીકા ના પડે તેરા રંગ સદા, એમની પણ પ્રસ્તુતિ બહુ જ સરસ હતી. અને પ્રોત્સાહન ઇનામ બે જણા, એક નલિનીબેન શાહ, આવ્યા આવ્યા પર્યુષણ પર્વ, એમના જુસ્સા માટે આ મારા હિસાબે એમને પ્રોત્સાહનની જરૂરત જ નથી. એવા કન્ટેસ્ટન્ટ છે તો આપણને પ્રોત્સાહન મળે છે. સાચી વાત. નલિનીબેનને સાંભળીને એમને પ્રોત્સાહન ઇનામ ના અપાય, મને પ્રોત્સાહન મળ્યું છે. હું ડેન્ટિસ્ટ છું એટલે મને ખબર છે કે દાંત ના હોય તો બોલવામાં કેટલો પ્રોબ્લેમ થાય, પણ આઈ વોઝ સરપ્રાઈઝ્ડ કે વીણાબેન ના દાંત દેખાઈ નતા રહ્યા પણ એમના પ્રોનાઉન્સિએશનમાં તકલીફ નહોતી પડી રહી. વાહ. અને એ આથી અમે ડેન્ટિસ્ટ જરાક સોફ્ટું ઊંચું નીચું બનાવીએ ને તો બોલવામાં પેલી હવા નીકળી જાય, પણ એ તો દાંત વગર જ આટલું સરસ ગાઈ શકતા હતા. કેવું પડે. અને બીજા બધા કન્ટેસ્ટન્ટ બહુ જ સરસ, અમને ઘણું બધું શીખવા, નવા નવા સ્તવનો અમને સાંભળવા મળ્યા અને પ્રભુ ભક્તિમાં તમારો સાથ મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શેષાબેન થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે પ્રતિભાવ લઈશું પ્રોફેસર ઉષાબેન સિંઘી. ઉષાજી, ઉષાબેન તમારી પ્રતિક્રિયાઓ પ્રતિભાવ. ખૂબ સરસ સ્તવન સાંભળ્યા, એમાં ઘણાથી અમે ગાતા હોય એટલે મોસ્ટલી નોન હોય એટલે મજા આવી જાય મને તો. ઓકે, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. આપને ખૂબ ખૂબ અભિનંદન, તમામ પાર્ટિસિપન્ટ્સ ને અભિનંદન, એસ્પેશિયલી ધ વિનર્સ, આપને અભિનંદન. થેન્ક યુ. બંને નિર્ણાયક બે જુદી જુદી પેઢીના પ્રતિનિધિઓ છે, છતાં એમણે કેવો સરસ નિર્ણય લીધો. બંને જણા જુદા જુદા શહેરોમાંથી એક સાથે આપણી સાથે આ સ્પર્ધામાં જોડાયા હતા અને બંનેનો ખૂબ ખૂબ આભાર.
અમારી આ વખતની મર્યાદા સમયની છે અને એટલા ઓછા સમયમાં અમે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ, એમાં બંને બહેનોએ અમને જે રીતે સહકાર આપ્યો છે તે અનન્ય છે. થેન્ક્સ અ લોટ ફોર બીંગ વિથ અસ બોથ ધ જજીસ. જય જીનેન્દ્ર અને બેસ્ટ વિશિસ ફોર આ પ્રોગ્રામ, ફોર ધ પ્રોગ્રામ. જી, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આજના આ કાર્યક્રમને આપણે વિરામ આપીશું અને આવતીકાલે યાને રવિવારે જૈન પુસ્તકના પરિચયની સ્પર્ધાને માટે આપણે ભેગા થઈશું રાત્રે 8:30 કલાકે. આ પરિણામ પણ આપને થોડી ક્ષણોમાં આપણા ગ્રુપમાં જોવા મળશે. એનું રેકોર્ડિંગ પણ થયું છે, હાલાંકી આજના રેકોર્ડિંગમાં શરૂઆતના સમયમાં થોડાક પ્રશ્નો છે, પણ જે રેકોર્ડિંગ આપણી પાસે તૈયાર છે ઇન્ક્લુડિંગ ધીસ જજમેન્ટ, એ આપને તરત એને 2-4 કલાકમાં આપને યુટ્યુબ દ્વારા અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. થેન્ક્સ અ લોટ એવરીબડી, એસ્પેશિયલી ધ જજીસ, ઓલ ધ પાર્ટિસિપન્ટ ફોર બીંગ વિથ અસ અને ફૂલ હાર્ટેડલી પાર્ટિસિપેટિંગ. આપણે ભેગા થઈને આજે આ પર્વની શરૂઆત કરી છે. પ્રભુની સમીપ જવા માટેનો આ એક સરસ માર્ગ છે જેમાં સામૂહિક રીતે આપણે ભેગા થઈને સરસ મજાની ભાવનાઓ કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો. નમસ્કાર. જતા હોય છે પણ